નબીરા કેમ બને છે બેફામ આ આપણે નહીં પણ એ નબીરાઓના પરિવારજનોએ અને પોલીસે વિચારવું પડશે આપ તમામ લોકો જાણો છો એક માર્ચના રોજ પહેલી માર્ચે અમદાવાદનો હિટ એન્ડ રન કેસ બીએમડબ્લ્યુમાં નશામાં ચકચૂર એક યુવક બે વ્યક્તિઓને ટક્કર મારે છે ગાડી દૂર લઈ જાય કચડી એ બંનેને કચડી ગાડી દૂરમુખી ફરાર થઈ જાય છે મીડિયામાં અહેવાલો છપાય છે ટેલિવિઝન ઉપર અહેવાલો આવે છે પાંચ દિવસ બાદ એ સત્યમ નામનો યુવાન પકડાય છે પકડા પણ ક્યાંથી છે છેક રાજસ્થાન થી પકડે છે કોણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જઈને સ્થાનિક પોલીસ નથી પકડી શકતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ જઈને પકડે છે જેની ગાડીમાંથી દારૂની બોટલ મળી છે દારૂના ગ્લાસ મળ્યા છે જેની ટક્કરથી એક દંપતી હોસ્પિટલમાં એડમિટ થયું જેને પકડવા માટે આપણી પોલીસે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફરીથી કહું છું છેક રાજસ્થાન સુધી પહોંચવું પડ્યું એ નબીરો સત્યમ આ જે પેપરમાં મેં અહેવાલ સાંભળ્યો જોયો વાંચ્યો

પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા પેલા લોકો જેટલા કલાક હોસ્પિટલમાં રહ્યા ભરતી રહ્યા એટલા કલાક તો ઠીક એટલી મિનિટો પણ આ નબીરો પોલીસ સ્ટેશનમાં ન રહ્યો પોલીસે જ જામીન આપ્યા પોલીસને એ પણ યોગ્ય ના લાગ્યું કે એવી કલમો લગાવીને કોર્ટ સમક્ષ રજૂ કરીએ જેના કારણે રિમાન્ડ મેળવી શકાય જેના કારણે પૂછપરછ કરી શકાય કે ભાઈ તું લાવ્યો તો ક્યાંથી કેટલી કેટલી બોટલ બોટલ હતી હતી એક ભલે પકડાઈ તારી સાથે કેટલા લોકો હતા ક્યાં ગયા કેમ ભાગ્યો હતો કેમ પેલા બે વ્યક્તિઓને મરવા માટે ત્યાં રોડ ઉપર રઝડતા મૂકેલા હતા એ પણ પૂછવાનો સમય ન મળ્યો જ્યારે પોલીસનું બેવડું વલણ જોજો ધૂળેટીના દિવસે અમદાવાદ સિંધુ ભવન રોડ પર છટકા બનેલા નબીરાએ પોલીસ પર હુમલો કર્યો જેમાં કુણાલ નામના એક આરોપીને દબોચી લેવાયો પાંચ આરોપીઓ ભાગવામાં સફળ થયા ધૂળેટી હોવાથી એક કારમાં નબીરાઓ મોટા હોય ગીતો વગાડી રહ્યા હતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો કારમાં સવાર યુવકોએ કથિત રીતે પોલીસ પર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી જેમાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા પોલીસે પકડ્યા આ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એ પ્રકારની કલમો લગાવી લગાવી જ જોઈએ કોઈ નબીરાની હિંમત કેવી રીતે થાય મારી પ્રમાણિક પોલીસ ઉપર આ પ્રકારે વિચારવા લાયક છે અને આ જ થાય છે ને એટલે જ નબીરાઓ બેફામ બને છે આ એક નમૂનો છે અને કિસ્સા બનતા હશે અને એટલે જ એટલે જ પ્રમાણિક પોલીસ ઉપર પણ આગળી ઉઠે છે જે ન ઉઠવી જોઈએ પણ આવું થાય છે ને ત્યારે સવાલ જરૂર ઉઠે છે બે બે વ્યક્તિને કચાળવા વાળો વ્યક્તિ ભાગી જાય મરવા મરતા મૂકીને ભાગી જાય પોલીસ સ્ટેશન લાવીને જામીન આ તો કેવું